ماہ مبارک رمضان نی چودمی تاریخ نی دعا. اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم. اللہم لا تؤاخذنی فیہ بالعثرات وأقلني فيه من الخطايا والهفوات ولا تجعلني فيه غرضا للبلايا والآفات بعزتك يا عز المسلمين. أي مارا الله، આજના દિવસે મારી ભૂલો ઉપર સવાલ ન કરજે. મને તમામ ભૂલોથી બચાવ. મને મુસીબતો અને આફતોથી દૂર રાખ. તારી ઇજ્જતના વાસ્તાથી એ મુસલમાનોની ઇજ્જત. આજની દુઆના અંદર સૌથી પહેલી વસ્તુ જે માંગવામાં આવેલી છે કે મારા અલ્લાહ, જે મારી કોતાહીઓ છે, કમીઓ છે, ભૂલો છે, એના વિશે તું મારાથી સવાલ ન કરજે. આપણા અમલ ઘણા એવા છે, આપણે અમલ તો અંજામ આપતા હોય, પરંતુ એ અમલની જે રીતે અમલ અંજામ આપવો જોઈએ એ રીતે નથી આપતા. આ થઈ ગઈ કોતાહી. દાખલા તરીકે નમાઝ. અલ્હમ્દુલિલ્લાહ, બધા મુસલમાન નમાઝ પઢતા હોય, પરંતુ નમાઝને ટાઈમે ટાઈમ પડવું, અવ્વલ સમયે પડવું, અવ્વલ વખતે પડવું, એમાં ઘણી વખત ઇન્સાન આળસ કરી જાય છે. કોઈ 4 વાગે, કોઈ 6 વાગે, કોઈ નમાઝે મગરિબના પહેલા પહેલા એમ ઇન્સાન આળસ કરીને પડતો હોય છે. તો આ પણ એક ભૂલ કહેવાય, એક ગલતી કહેવાય. તો અલ્લાહના પાસે કહે છે, મારા અલ્લાહ, જે હું આ મોડી નમાઝ પઢ્યો છું ને, એનાથી તું મને પૂછપરછ ન કરજે કે કેમ તું આ રીતે મોડી નમાઝ પઢ્યો. એ આપણે દુઆ માંગીએ છીએ. રોઝા જેવા રાખવાના હતા એવા ન રાખ્યા, બસ ખાલી ભૂખ અને પ્યાસ એનાથી બચ્યા, બીજી બધી વસ્તુથી ન બચ્યા. રોઝો હતું, પરંતુ એના વિશે એ ખુદા તું મારાથી સવાલ ન કરજે, પૂછપરછ ન કરજે. તો આપણે દુઆ માંગી રહ્યા છીએ કે જે કંઈ પણ લગઝિશ હોય, જે કંઈ પણ ખતા થઈ ગઈ છે, એના વિશે તું મને પૂછપરછ અને સવાલ ન કરજે. જે ઇન્સાન જે કંઈ પણ બેતવજ્જોહીથી ઇબાદત કરતો હોય, તો પછી એના વિશે પણ એને સવાલ થશે. નમાઝ હુકમ છે અવ્વલ વખત પઢવાની. જે કોઈ નેકી કરતો હોય અને નેકીને ટાઈમથી અદા ન કરે, તો એ પણ એક પ્રકારનો ગુનો છે. જેમ કે કોઈ નોકરના પાસે માંગવામાં આવ્યું હોય કે જા ફલાણા ટાઈપ ફલાણી જગ્યા પરથી ફલાણું કામ કરીને પાછો આવ, અને નોકર આવવાનો હતો 1 વાગે અને આવે 5 વાગે, તો શું માલિક પૂછપરછ નહીં કરે? કરશે. એ જે 5 વાગે જે પાછો આવ્યો વગર કારણે, એ ભૂલ ન કહેવાય, કોતાહી ન કહેવાય? બિલકુલ કહેવાય. તો એ જ પ્રમાણે નમાઝને આપણે ટાઈમથી પડવાનું હતું, રોઝાને સમયથી અંજામ આપવાના હતા, ખુમસો ઝકાતને આપણે ટાઈમે ટાઈમ અદા કરવાનું હતું, હજને અદા કરવા આપણે અદા ન કર્યા, એનો મતલબ એ છે કે અલ્લાહના પાસે આપણે ગુનેગાર છીએ. તો અલ્લાહના પાસે આપણે માંગીએ છીએ કે એ મારા અલ્લાહ, તું મને આના વિશે પૂછપરછ ન કરજે. તો ઘણા એવી વસ્તુઓ છે કે જેના કારણે બલા અને અઝાબ આવે છે,
જે આપણે નથી જાણતા. અલ્લાહના રસૂલ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલેહી વઆલિહી વસલ્લમ બયાન ફરમાવે છે કે તમારા દરમિયાન જ્યારે પાંચ વસ્તુ આવી જશે તો પાંચ પ્રકારના તમારા દરમિયાન અઝાબ આવશે, બલા આવશે, મુસીબતો આવશે પાંચ પ્રકારની. જ્યારે તમે વ્યાજ ખાશો, લોકોના દરમિયાન વ્યાજ મશહૂર થઈ જાય, તો પછી એનો અઝાબ એ થશે કે જમીનમાંથી જે નેમતો નીકળે છે, જે ઘઉં અનાજ એ થાય છે, એ કમ થઈ જશે, ઓછું થઈ જશે, લોકો એનાથી મહેરૂમ રહી જશે, અને લોકો જે છે કેટલા ભૂખે મરતા હોય છે આ વ્યાજના કારણે. બીજી વસ્તુ, જ્યારે લોકોના અંદર ઝીના આશકાર થઈ જાય, લોકો વ્યભિચારી બની જાય, ઝીના કરવાવાળા થઈ જાય, તો પછી અચાનક મોત આવી જાય છે. જરૂરી નથી કે જે ઝીના કરે છે એને જ મોત આવે, ના, બધા એના અંદર સામેલ બીમારીના અંદર થઈ જાય છે. અને આજના જમાનામાં જોઈએ અટેક આવવું એક નોર્મલ વાત છે. રાતના મુલાકાત થઈ અને સવારે જોયું કે ઇંતિકાલ થઈ ગયો. નબી ફરમાવે છે જ્યારે એવો જમાનો આવે કે હુકુમત કરવાવાળા જુલ્મ કરવા લાગે, તો પછી જે જાનવરો છે એ મરવા લાગે છે. જાનવરોના અંદર એ બીમારીઓ આવે કે જેનાથી એ મરી જાય. શું મતલબ થયો? કે જ્યારે ઝાલિમ લોકો હોય તો એ લોકોના હુકુમતના અંદર આ એક મોટું નુકસાન થતું હોય છે. અને પછી લોકો એકબીજાના ઉપર જ્યારે જુલ્મ કરવા લાગે, એકબીજાને મારવા કાપવા માટે તૈયાર થઈ જાય, તો પછી એ જમાનાના અંદર જે દોલત છે, માલ છે, હુકુમત છે, એ ખત્મ થઈ જતી હોય છે. બીજા લોકો એના ઉપર કબજો જમાવી લેતા હોય છે. અને જ્યારે લોકો સુન્નતને છોડી દે, તો પછી બિદઅત જાહેર થઈ જાય છે. તો આ વસ્તુના અંદર પ્યારા નબી બયાન ફરમાવી રહ્યા છે કે અગર કોઈ માણસ જ્યારે ખરાબી કરે છે તો એ ખરાબીનો એનો અસર હોય છે. એવું નથી કે ખરાબી કરીને ખતમ થઈ ગયું. ઘણી વખત ખરાબી એક માણસ કરતો હોય તો એની સજા આખા ઘરવાળા ભોગવવું પડતું હોય. ઘણી વખત જે છે આખું ગામ એ સજા ભોગવતું હોય. ઘણી વખત આખું શહેર અને આખો દેશ ગુનાહની સજા ભોગવતું હોય છે. તો અવ્વલે વક્ત નમાઝ જે નથી પડતો તો એના માટે પણ એક પ્રકારનો અઝાબ આવે છે. શું છે? હદીસના અંદર છે કે જ્યારે કોઈ માણસ અવ્વલ ટાઈમે નમાઝ નથી પડતો તો નમાઝ એના માટે બદ્દુઆ કરે છે. શું બદ્દુઆ કરે છે? બદ્દુઆ એ કરે છે કે મારા અલ્લાહ, જે રીતે મને આ ઝાય કરી, મારો ખ્યાલ ન રાખ્યો, એ મારા અલ્લાહ તું પણ એને ઝાય કર, એને હલાક કર, એને બરબાદ કર, તું પણ એનો ખ્યાલ ન રાખ. અને જ્યારે ટાઈમથી નમાઝ અદા કરવામાં આવે છે તો દુઆ કરે છે, હફઝક અલ્લાહુ કમા હફઝતની, જે રીતે તું મારી હિફાજત કરી અલ્લાહ તારી હિફાજત કરે. તો દોસ્તો જોનારાઓ, દરેક નેકીનું એક અસર છે અને દરેક બુરાઈનો એક અસર છે. નેકીનો સારો અસર છે અને બુરાઈનો ખરાબ અસર છે. હવે આપણા ઉપર છે કે આપણે કઈ રીતે કયો અસરને કબૂલ કરવાનો છે. ત્યાર પછી દુઆના અંદર જે બયાન કરવામાં આવે છે, વઅકિલની ફીહે મિનલ ખતાયા વલ હફવાત, અય મારા અલ્લાહ, અય મારા માબૂદ, મને મારી તમામ ભૂલોથી બચાવ. આ દુઆના અંદર અકિલની એકાલા, એકાલા કોને કહેવાય? એકાલા એને કહેવાય કે કોઈ માણસ દુકાનમાંથી આપણા પાસેથી માલ લઈ ગયો હોય અને પછી પાછો આવે આપવા માટે, ને એના બદલામાં આપણે માલને લઈ લઈએ
આ એક મુસ્તહબ કામ છે, સુન્નત કામ છે કે જ્યારે આપણે કોઈને વેચીએ અને એનો પછતાઈને પાછો આપણને આપવામાં આવે તો આપણે એને લઈ લેવું જોઈએ પાછું. આમાં બરકત પણ રાખવામાં આવેલી છે. તો આમાં એ બયાન કરવામાં આવે છે કે જે રીતે ઓલો દુકાનદાર માલને લઈ લે છે, એના પર કંઈક પૈસા કાપતો નથી, ફ્રીમાં લઈ લે છે અને એના અંદર કોઈ પણ પ્રકારનો ગુસ્સો નથી કરતો, તો મારા અલ્લાહ મારી ખતાઓને તું પણ વગર કારણે તું માફ કરી દે, ફ્રીમાં માફ કરી દે જેને કહેવાય આપણે. તો અગર ઇન્સાન જે ગુનાહ કરે છે અને પછી દુઆ માંગે કે મારા અલ્લાહ હું તો ગુનાહોના અંદર ડૂબેલો છું, પરંતુ સાથે સાથે એ પણ છે કે તું મારી આ ખતાઓને માફ કર. જો આ ખતાઓ માફ થશે તો જ ઇન્સાન આગળ વધી શકશે. પછી દુઆ છે, વલા તજઅલની ફીહ ગરઝ લિલ બલાયા વલ આફાત. અય મારા પરવરદિગાર, તું બલાની અને આફતોની જગ્યા મારા માટે ન બનાવો, એટલે કે મારા ઉપર બલા અને આફતો નાઝિલ ન થાય. કુરાન મજીદના અંદર વમા અસાબકુમ મિન મુસીબતિન ફબિમા કસબત અયદીકુમ વયઅફુ અન કસીર, કે તમારા ઉપર જે કંઈ પણ મુસીબત આવે છે, ગિરફ્તારી આવે છે, જે કંઈ પણ આવે છે એ તમારા પોતાના લીધે છે. મોટા મોટા તોફાન આવવા, ધરતીકંપ થવો, આફતો આવવી, કુદરતી આફત આવી, આ બધી વસ્તુ શું છે કે ઇન્સાન જે કંઈ પણ કરે છે એ એના પોતાના કારણે છે. જોઈએ એક વાક્ય મળે છે કે એક શહેરના અંદર આગ લાગી, એક શહેરના અંદર જ્યારે ઈરાનના અંદર રઝા શાહ બાદશાહ હતો અને એની બર્થડે, એની જન્મ તારીખ આશુરાના દિવસ આવે છે, તો ઈરાનના અંદર તેહરાનના અંદર એલાન કરી દેવામાં આવ્યું કે ભાઈ બધા લોકો પોતાની દુકાનને ખુલ્લી રાખે અને રાતના બધાએ લાઇટિંગ કરે, સજાવે ને એમ ને તેમ, જે નહીં કરે એને જેલમાં બંધ કરી નાખવામાં આવશે, તકલીફ આપવામાં આવશે. લોકો ડરી ગયા, એટલો શિદ્દતથી પેગામ હતો. બધા લોકોએ જે આ જગા નક્કી હતી પોતપોતાના રીતે કે આશુરા છે, આશુરા ગમનો દિવસ કહેવાય, તો પણ એ લોકો રજાના, રઝા શાહ પહેલવીના ખુશી માટે લાઇટિંગ બાઇટિંગ બધું કર્યું. એક મોમિન બંદો હતો કે એ ત્યાંથી ફરાર કરી ગયો, જે થવું એ થાય, મને આ બધું જોઈતું નથી, હું લાઇટિંગ કરવાનો નથી, હું ઇમામ હુસેન ઇસ્લામના ગમના અંદર ગમગીન રહેવાનો છું. ત્યારે જ આને પકડવામાં આવ્યો, કેદમાં નાખવામાં આવ્યો, છોડી દેવામાં આવ્યો અને અમુક દિવસ પછી પછી એ જેટલી દુકાનો જે લાઇટિંગ બાઇટિંગ કરી હતી ત્યાં જ આગ લાગે છે અને બધી જ દુકાનો સળગી જાય છે. ક્યાંથી લાગી, કેવી રીતે લાગી નથી ખબર, આગ લાગે છે, સળગી જાય છે. ફક્ત એક માણસ કે જે માણસે ઇમામ હુસેન અલૈહિ સલામના ખાતર બીજાની ખુશીના અંદર ભાગ નહોતો લીધો, એ મોમિન બંદાની દુકાન કારોબાર બચી જાય છે. તો આ ઇન્સાન જે પોતે ગુનાહ કરે છે એને એની સજા ભોગવવી પડતું હોય છે. બે, ઇઝ્ઝત કયા ઇઝ્ઝલ મુસ્લિમીન. એ મારા અલ્લાહ તારી ઇઝ્ઝતના વાસ્તાથી અય મુસલમાનોની ઇઝ્ઝત આપનાર. આ બધી વસ્તુ ત્યારે બની શકે છે કે સૌથી વધારે તું ઇઝ્ઝત આપવા વાળો છે અને ત્યારે જ આ બધી વસ્તુ મુમકિન છે. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તૈયબીન અત્તાહિરીન.